Hey, what's up guys? So once again, welcome to the vlog. સવારનો ટાઈમ છે, રવિવાર, વિસર્જનનો દિવસ. ગણપતિનું ઉત્થાપન હમણાં જ પતી ગયું છે એટલે મારા ઘરનું, ને અહીંયા આમાં વિસર્જન કરવું, ને એના પછી સ્મિતના ગણપતિનું વિસર્જન કરવાનું છે. એટલે દિવસ આમ બિઝી જવો છે, અને પછી બપોર પછી કે કાં તો બપોરે જ કશે વિસર્જનમાં સિટીમાં કે અલગ અલગ જગ્યાએ ટ્રાય કરવું જવાની. હમણાં સુધી વેધર વરસાદ મહેરબાન છે, પછી વરસાદ તો કંઈ ભરોસો નહીં મળે, ગમે ત્યારે આવી જાય. રાજા વાંદરાને ભૂત ગમે ત્યારે આવી જાય, એવું કે ને તે બસ એવું જ છે. તો બસ જે હોય તે હું તમને બતાવું છું. ગણપતિ બાપ્પા વિસર્જનની તૈયારી થઈ ગયેલી છે. વર્ષે એક જ વાર નીકળે, આગમનમાં વગાડતા નથી, ખાલી વિસર્જનમાં વગાડીએ. એટલે એક બે ત્રણ ત્રાસાને પહેલાં બે મોટા ઢીંચીક ઢીંચીક ઢીંચીક. ગણપતિ બાપ્પા મોર્યા, ગણપતિ બાપ્પા મોર્યા, ગણપતિ બાપ્પા મોર્યા. હવે એક વાર માસ્ક કરાવ પછી નીચે. બાપ્પાનું વિસર્જન ઓલમોસ્ટ ચાલુ થઈ ગયું છે. કેમેરામેન બુડ્ઢાભાઈ સાથે ઓલ ધ વે ફ્રોમ અમદાવાદ પોરબંદર. What's up guys, so almost મારા મારુંને સ્મિતાનું વિસર્જન પતી ગયું છે. સો હવે યાર કપડાં બપડા બદલીને સિટીમાં જઈએ. સિટીમાં એમ તો ભીડ નથી, ભીડ ઇન સેન્સ કે હવે વિસર્જન માટે બી હવે 15 જણને જ જવા દે છે, એટલે ભાગળને એ બધા પર હમણાંથી પૂછ્યા નહીં. પણ હવે જાઉં ત્યારે હું હોય ને હું નહીં હોય જાઉં ને પછી તમને બતાવું. જોઈએ હવે. યસ, હવે આવી ગયા છે આપણા ડેઇલી વેરમાં, ને હવે આપણે જઈએ ભાગળ સાઈડ, ને પછી પોસિબલ બીજી બધી જગ્યાએ બી જઈએ. જોઈએ, નસીબ હશે તો જોવા મળશે, નહીં તો પછી વરસાદ નથી મેઈન વસ્તુ. એ ચાલો તો નીકળી જાય. Thank you.
ઉપર જઈએ છે, ડગકાવરા પર જ્યાં એકનું તળાવ છે ત્યાં સુધી. ને એટલે અહીંયા કોઈ એન્ટ્રી નથી, આપણે પ્રેસમાં ને, એટલે હવે ડાયરેક્ટ એન્ટ્રી છે. અંદર જોઈને બતાવો તમને કઈ રીતનું છે અને કઈ રીતનું નથી. મોસ્ટલી આ લોકો 10-15 લોકોને જ અંદર અલાઉડ કરે છે, વધારે અલાઉડ નથી કરતા. જોઈએ દેટ વોઝ ઇટ. એમ કંઈ આજે મજા નહીં આવી. ઇન સેન્સ કે જે દર વખતે જે ભાગળ પર થાય, આપણે જે 3-4 વર્ષ પહેલાં જોતા હતા તેવું કોઈ ભીડ નહીં હતી. લોકો હતા પણ ગણપતિ બાપા એટલા બધા નહીં દેખાતા હતા. કારણ કે એનું એક કારણ એ બી છે કે લોકોએ પોતાના ઘરે વધારે વિસર્જન કર્યા અને મોટી મોટી મૂર્તિઓ નહીં હતી, એટલે બધા સવારે વહેલા નીકળી ગયા હતા. અને આ વર્ષે એમ બી મૂર્તિઓ ઓછી હતી. તો ને બીજું બધું કે પોલીસનું બી એટલે આમ પેલું કહેવાય ને એકદમ સઘન ચેકિંગ હતું. કોઈને ઢોલકા વગાડવા કે એના માટે છે ને ફટાફટ આમ વધારે ટાઈમ નહીં આપતા હતા કે ચલો ચલો નીકળો નીકળો. ને કૃત્રિમ તળાવ પર જ્યારે આપણે જોયું ને તેમ અંદર ઓવારા પર ખાલી 15 લોકોને જ જવા દેતા, બાકી બધાને ચાલો જાઓ. એટલે એ બધું ફટાફટ કામ થઈ ગયું ને, તો એના લીધે ઓલમોસ્ટ હવે કેટલા આવી ગયા, ઓલમોસ્ટ 6-6.5 જેવા થયા છે. અને વિસર્જનની પ્રક્રિયા આ સાઈડ તો બધી પતી ગઈ છે. આ બાજુ હજીરા ને એ બધું હજુ કદાચ ચાલતી છે, કારણ કે જે બધી થોડી મોટી મૂર્તિઓ હતી ને તે બધા એ બધું ત્યાં વિસર્જન માટે ગઈ છે. થોડી મોટી મૂર્તિઓ હતી તો બસ. એટલે બ્લોગ માટે આટલું જ, ને બીજું તો બસ જોતા રહો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. આપણે ફરી પાછા નેક્સ્ટ એપિસોડમાં મળીશું. એપિસોડ કેમ બોલો, નેક્સ્ટ બ્લોગમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. દુઆ મેં યાદ ને ગણપતિ બાપ્પા.